નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિકરંજમાં આપનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ છ ગણિત તારીખ પચીસ બે બે હજાર બાવીસનું જે પેપર છે એનું સોલ્યુશન તો એમાં પ્રશ્ન એક આપેલો છે માગ્યા મુજબ ગણતરી કરો એમાં પહેલો પ્રશ્ન છે એક લંબચોરસ મેદાનની લંબાઈ ત્રણસો પચાસ મીટર અને પહોળાઈ એકસો પંચોતેર મીટર છે તો રૂપિયા પચીસ પ્રતિ મીટરના દરે મેદાનની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો હવે આમને આપણે એક લંબચોરસ આપેલો છે અને એની ફરતે વાડ કરવાની છે એટલે લંબચોરસની પરિમિતિ શોધવાની થશે એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય તો લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પવળાઈ એટલે બરાબર કરીને બે આપણને લંબાઈ કેટલી આપેલી છે ત્રણસો પચાસ અને પહોળાઈ વત્તા એકસો પંચોતેર એટલે ત્રણસો પચાસ વત્તા એકસો પંચોતેર એટલે બે ગુણ્યા કંશમાં પાંચસો પચીસ એટલે જવાબ આવશે એક હજાર અને પચાસ મીટર હવે તમને અહીંયા ખર્ચ આપેલો છે કે એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો રૂપિયા આપેલો છે પચીસ રૂપિયા તો આપણી પરિમિતિ એક હજાર પચાસ મીટર તો એક મીટર વાડ કરવાનો ખર્ચ પચીસ રૂપિયા તો એક હજાર પચાસ મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય એટલે એક હજાર પચાસ ગુણ્યા પચીસ અને છેદમાં એક એટલે છવ્વીસ હજાર બસો પચાસ રૂપિયા કુલ ખર્ચ થશે એટલે આ રીતે લખી શકાય કે લંબ ચોરસ વાડ કરવાનો કુલ ખર્ચ છવીસ હજાર બસો પચાસ રૂપિયા થશે હવે બીજો પ્રશ્ન પાંત્રીસ સેન્ટીમીટર લંબાઈ અને બાવીસ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી ફોટો ફ્રેમની એક ફ્રેમ એવી પાંચ ફ્રેમ માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ તો હવે સ્વાભાવિક રીતે તમને ખ્યાલ આવવો જોઈએ કે ફોટો ફ્રેમની વાત થઈ રહી છે એટલે આપણે પરિમિતિ શોધવી પડશે અને કયો છે લંબચોરસ છે તો લંબ લંબાઈ અને પહોળાઈ આપેલી છે એટલે લંબચોરસ થાય એટલે લંબાઈ અહીંયા આપેલી છે એટલે લંબચોરસ ફ્રેમની પરિમિતિ અહીંયા શોધવાની થાય અને સૂત્ર છે બે કંશમાં લંબાઈ વધતા પવળાઈ એટલે બરાબર કરીને બે કંસમાં લંબાઈ કેટલી છે પાંત્રીસ વધતા પવડાઈ બાવીસ એટલે બે ગુણ્યા સત્તાવન એટલે એકસો ચૌદ સેન્ટીમીટર જવાબ આવશે પરિમિતિ એકસો ચૌદ સેન્ટીમીટર આવી હવે અહીંયા તમને આપેલું છે કે એક ફ્રેમ માટે વપરાતી લાકડાની પટ્ટી કેટલી છે એકસો ચૌદ સેન્ટીમીટર તો અહીંયા આપણે કેટલી ફ્રેમ બનાવવાની છે પાંચ ફ્રેમ તો પાંચ ફ્રેમ માટે વપરાતી લાકડાની પટ્ટી કેટલી થશે તો પાંચ ગુણ્યા એકસો ચૌદ ભાગ્યા એક એટલે એનો જવાબ આવશે પાંચસો સિત્તેર સેન્ટીમીટર એટલે પાંચ ફ્રેમ માટે પાંચસો સિત્તેર સેન્ટીમીટર લાકડાની પટ્ટી આપણે જોઈશે હવે ત્રીજો પ્રશ્ન રજિયાના ચોરસ હાથ રૂમાલની પરિમિતિ સાઠ સેન્ટીમીટર છે તો તેના હાથ રૂમાલની લંબાઈનું માપ શોધો હવે એ તમને શું આપેલું છે સીધું પરિમિતિ આપી દીધેલી છે અને શનિ આપેલી છે ચોરસની પરિમિતિ એટલે અહીંયા આપણે લખીશું ચોરસ હાથ રૂમાલની પરિમિતિ બરાબર સાહીઠ સેન્ટીમીટર હવે અહીંયા કયું સૂત્ર મૂકવું પડશે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવું પડશે એટલે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ એટલે કે ચોરસની પરિમિતિ આપણને આપેલી છે સાહીઠ લખી દઈશું બરાબર ચાર ગુણ્યા લંબાઈ હવે લંબાઈને આપણે કરતાં બનાવીશું એટલે સાઠ આ બાજુ આપેલા છે અને લંબાઈના ગુણાકારમાં ચાર છે હવે એક વસ્તુ યાદ રાખવી કે જે પણ વસ્તુ ગુણાકારમાં હોય એ બરાબરની પેલી બાજુ જાય એટલે શેમાં જતી રહેશે ભાગાકારમાં જશે એટલે સાહીઠ ભાગ્યા ચાર એટલે લંબાઈ બરાબર સાહીઠ ભાગ્યા ચાર એટલે લંબાઈ બરાબર પંદર સેન્ટીમીટર એટલે રજિયાના હાથ રૂમમાંની લંબાઈ કેટલી સેન્ટ કેટલા સેન્ટીમીટર થશે પંદર સેન્ટીમીટર થશે હવે એના પછી આવે છે પ્રશ્ન નંબર બે માગ્યા મુજબ ગણતરી કરો એમાં પહેલો પ્રશ્ન ચારસો વીસ મીટર લંબાઈ અને ત્રણસો પચાસ મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા નવ લેખે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય એટલે અહીંયા લંબચોરસ આપેલું જ છે એટલે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે લંબ ચોરસની વચ્ચે લાદી બેસે હંમેશા યાદ રાખવું એટલે શું શું શોધવું પડશે આમાં પરિમિતિ નહીં આવે જો ફરતે હોય તો જ પરિમિતિ આવે પણ અહીંયા લાદી ક્યાં બેસાડવાની થાય લંબચોરસમાં વચ્ચેની જગ્યાએ એટલે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા આવશે શું આવશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ લંબાઈ ગુણ્યા કેટલી આપેલી છે એટલે ગુણ્યા એક લાખ સુડતાલીસ હજાર મીટર વર્ગ અથવા તો એને ચોરસ મીટર પણ કહી શકાય હવે તમને અહીંયા આપેલું છે કે સો ચોરસ મીટર દીઠ લાદી બેસાડવાનો ખર્ચ કેટલો આપેલો છે નવ રૂપિયા હવે આપણા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે એક લાખ સુડતાલીસ હજાર તો સો ચોરસ મીટર દીઠ લાડી બેસાડવાનો ખર્ચ નવ રૂપિયા હોય તો એક લાખ સુડતાલીસ હજાર ચોરસ મીટર દીઠ લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય તો તમને ત્રિરાશીનું સૂત્ર આવડતું હશે એક લાખ સુડતાલીસ હજાર ગુણ્યા નવ ભાગ્યા સો એટલે સો સો ઉડી જશે બે મીંડા ઉડી ગયા સોના એટલે ચૌદસો સિત્તેર ગુણ્યા નવ એટલે તેર હજાર બસો ત્રીસ રૂપિયા થશે એટલે આ રીતે લખી શકાય કે લંબ ચોરસ જમીનમાં લાદી બેસાડવાનો ખર્ચ તેર હજાર બસો ત્રીસ રૂપિયા થશે હવે બીજો પ્રશ્ન એક પ્લોટની લંબાઈ આઠ મીટર અને પવળાઇ છ મીટર છે તેમાં એક મીટર લંબાઈ ધરાવતા સાત ચોરસ કેરા બનાવ્યા છે તો પ્લોટના ક્યારા સિવાયના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય હવે અહીંયા પણ તમને ખ્યાલ આવી જોઈએ જો ક્ષેત્રફળ આપેલું છે એટલે પ્લોટનું ક્ષેત્રફળ બરાબર અને લંબ લંબાઈ અને પવળાઈ આપેલી છે એટલે લંબ ચોરસ ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થશે એટલે પ્લોટ લંબ ચોરસ જેવું કહી શકાય એટલે પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આઠ ગુણ્યા છ એટલે કેટલું આવશે અડતાલીસ મીટર વર્ગ અથવા તો એને એ રીતે પણ કહી શકાય કે અડતાલીસ ચોરસ મીટર હવે તમને અહીંયા શું લખેલું છે કે એક મીટર લંબાઈ ધરાવતા સાત ચોરસ કેરા બનાવ્યા છે હવે એક મીટર લંબાઈ એટલે હંમેશા એ ધ્યાનમાં રાખવું કે ચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય ચોરસ આપેલો હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એક મીટર લંબાઈ ધરાવતા આપેલા છે એટલે એક મીટર લંબાઈવાળા સાત ક્યારેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થાય એટલે એક ગુણ્યા સાત બરાબર સાત ચોરસ મીટર આપણે થાય સાત ક્યારાનું ક્ષેત્રફળ ખબર પડે છે ને એક મીટર લંબાઈ અને પવળાઈ હંમેશા સમાન જ થાય ચોરસ આપેલા છે એટલે એટલે એક ગુણ્યા એક ગુણ્યા સાત એટલે સાત ક્યારેનું ક્ષેત્રફળ સાત ચોરસ મીટર થશે હવે આપણને છેલ્લે શું પૂછેલું છે કે પ્લોટના ક્યારા સિવાયના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય હવે આપણે પ્લોટનું કુલ ક્ષેત્રફળ એક બાજુ શોધી લીધું અને એક બાજુ ક્યારાનું ક્ષેત્રફળ શોધી લીધું એટલે શું કરવું પડશે કુલ ક્ષેત્રફળમાંથી ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે એટલે આ રીતે લખી શકાય કે પ્લોટના ક્યારા સિવાયના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ ક્યારાનું ક્ષેત્રફળ એટલે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું આવ્યું અડતાલીસ અને ક્યારાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું સાત એટલે અડતાલીસ માઇનસ સાત બરાબર એકતાલીસ ચોરસ મીટર થશે હવે આવશે પ્રશ્ન નંબર ત્રણ સમીકરણનો ઉકેલ શોધો એમાં પહેલો છે સાત એ બરાબર સિત્તેર એટલે હમણાં આપણે જોયું એ રીતે જે ચલ હોય એના જે ગુણાકારમાં જે હોય એ બરાબરની પેલી બાજુ જાય એટલે હંમેશા શેમાં જાય ભાગાકારમાં જાય અને જો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવે અહીંયા આપણે ચલના ગુણાકારમાં સાત છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈશું એટલે શું થશે એ બરાબર સિત્તેર ભાગ્યા સાત એટલે જવાબ શું આવશે સાત સાત ઉડી જાય એટલે એ બરાબર દસ હવે એમાં બીજો પ્રશ્ન છ એક્સ વત્તા ચાર બરાબર છોતેર એટલે આમાં જે ચલ હોય એના સિવાયનું જે અચળપદ હોય એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું પહેલા એટલે છ એક્સને એમને એમ રાખીશું બરાબર છોતેર હવે ચારને પેલી બાજુ લઈ જવા હોય એટલે ચારના આગળ શું નિશાની છે વત્તાકારની નિશાની છે એટલે એ પેલી બાજુ જશે એટલે શું થઈ જશે ઓછા થઈ જશે એટલે છ એક્સ બરાબર છોતેર માઇનસ ચાર કારણ કે બરાબરની પેલી બાજુ જાય એટલે નિશાની બદલાઈ જાય એટલે છ એક્સ બરાબર એટલે એક્સ બરાબર બોતેર ભાગ્યા છ એટલે એક્સ બરાબર જવાબ શું આવશે છ ગુણ્યા બાર એટલે બોતેર બાર છક બોતેર એટલે એક્સ બરાબર બાર જવાબ આવશે હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન કે ભાગ્યા બે સોળ હવે આમાં પણ એ જ રીતે થશે કે જે અચળપદ છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈશું એટલે શું આવશે ત્યાંથી જો વધતા કાર છે નિશાની બરાબરની પેલી બાજુ જાય શું થાય ઓછા થઈ જશે એટલે બી ભાગ્યા બે એમને એમ રહેશે સોળ માઇનસ બે થઈ જશે એટલે બી ભાગ્યા બે બરાબર કેટલો જવાબ આવે ચૌદ હવે નીચે ભાગાકારની અંદર બી ભાગ્યા બે છે એ બરાબરની પેલી બાજુ જાય એટલે શેમાં જાય ગુણાકારમાં જાય એટલે બી બરાબર ચૌદ ગુણ્યા બે એટલે બી બરાબર આવશે અઠ્યાવીસ આ જવાબ થઈ ગયો આપણો હવે આવશે પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો એમાં અ છે એમાં વીસ સાહીઠ પચીસ અને પંચોતેર હવે સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવા માટે એક નિયમ છે કે પહેલી બીજી સંખ્યાનું ગુણોત્તર અને ત્રીજી ચોથી સંખ્યાનું ગુણોત્તર સમાન આવવો જોઈએ તો એ સંખ્યા પ્રમાણમાં છે એવું કહી શકાય એટલે આમાં પહેલી બીજી સંખ્યાનું ગુણોત્તર લઈએ એટલે વીસ ભાગ્યા સાહીઠ બરાબર તમને ખ્યાલ આવવો જોઈએ વીસ ભાગ્યા સાહીઠ એટલે બે તરી છ જીરો જીરો ઉડી ગયા એટલે એક ભાગ્યા ત્રણ એટલે શું લખી શકાય એક જેમ ત્રણ હવે ત્રીજી ચોથી સંખ્યાનું ગુણોત્તર એટલે પચીસ ભાગ્યા પંચોતેર એટલે પચીસ તરી પંચોતેર એટલે શું આવશે બરાબર એક ભાગ્યા ત્રણ એટલે શું આવશે એક જેમ ત્રણ એટલે આપેલી સંખ્યા પ્રમાણમાં છે એવું કઈ રીતે કહી શકાય કારણ કે પહેલી બીજી સંખ્યાનો પણ એક જેમ ત્રણ આવ્યો અને ત્રીજી ચોથી સંખ્યાનો પણ એક જેમ ત્રણ આવ્યો એટલે આપેલી સંખ્યા પ્રમાણમાં છે હવે એ જ રીતે બનો એટલે કે અગિયાર એકસો એકવીસ બાર અને એકસો વીસ તો પહેલી બીજી સંખ્યાનો ગુણોત્તર લઈએ એટલે કે અગિયાર ભાગ્યા એકસો એકવીસ એટલે અગિયાર ભાગ્યા છેદમાં એકસો એકવીસ એટલે અગિયાર ગુણ્યા અગિયાર થશે એટલે અગિયાર અગિયાર ઉડી ગયા એકના છેદમાં અગિયાર એટલે શું લખાય એક જેમ અગિયાર હવે ત્રીજી ચોથી સંખ્યાનું ગુણોત્તર એટલે કે બાર ભાગ્યા એકસો વીસ એટલે બાર ભાગ્યા બાર ગુણ્યા દસ એકસો વીસ એટલે બાર ગુણ્યા દસ એટલે બાર બાર ઉડી ગયા એકના છેદમાં દસ આવે હવે પહેલી બીજી સંખ્યાનું ગુણોત્તર હતો એક જેમ અગિયાર અને ત્રીજી ચોથી સંખ્યાનો ગુણોત્તર શું આવ્યો એક જેમ દસ એટલે બે અલગ અલગ છે એટલે શું કહેવાય કે આપેલી સંખ્યા પ્રમાણમાં નથી ઓકે ખ્યાલ આવી ગયો હવે એના પછી આવશે ત્રીજો બ એટલે કે બત્રીસ અડતાલીસ છત્રીસ અને ચોપન એમાં પણ આગળના રીતે જ કરવાનું છે પહેલી બીજી સંખ્યાનો ગુણોત્તર એટલે બત્રીસ ભાગ્યા અડતાલીસ એટલે સોળ ગુણ્યા બે અને સોળ ગુણ્યા ત્રણ સોળ સોળ ઉડી ગયા બે જેમ ત્રણ એવી રીતે ત્રીજી ચોથી સંખ્યાનું ગુણોત્તર એટલે છત્રીસ ભાગ્યા ચોપન એટલે અઢાર દુ છત્રીસ અને અઢાર તરી ચોપન અઢાર અઢાર ઉડી ગયા બે ભાગ્યા ત્રણ અહીંયા તમને ગુણાકાર અને ભાગાકાર આવડવા જરૂરી છે એટલે બે ભાગ્યા ત્રણ એટલે બંને સંખ્યાનો જો પહેલી બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો આવે બે જેમ ત્રણ અને ત્રીજી ચોથી સંખ્યાનો પણ ગુણોત્તર આવે બે જેમ ત્રણ એટલે આ આથી શું શું કહી શકાય કે આપેલી સંખ્યા પ્રમાણમાં છે હવે એનો બીજો પ્રશ્ન પિસ્તાલીસ સેન્ટીમીટર અને ત્રણ મીટરનો તેમજ ત્રીસ સેકન્ડ અને ચાર મિનિટનો ગુણોત્તર પ્રમાણમાં છે શા માટે જો છે તો હવે અહીંયા તમે એક નોટિસ કર્યું છે પહેલાં જે આગળના પ્રશ્નો હતો એમાં ખાલી સીધી સંખ્યા આપેલી હતી પણ આમાં એકમ આપેલા છે એટલે હંમેશા જે એકમ હોય એને કાં તો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવા પડે ફેરવી દેવા પડે અથવા તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દેવા પડે એટલે આપણે અહીંયા શું કરીશું મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દઈશું એટલે પિસ્તાલીસ સેન્ટીમીટરને એમને એમ રાખીશું પરંતુ બીજા જે ત્રણ મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો ત્રણ મીટર બરાબર કેટલા થાય સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો સેન્ટીમીટર થશે એ જ રીતે પહેલામાં સેકન્ડ આપેલું છે ત્રીસ સેકન્ડ અને ચાર મિનિટ આપેલી છે એટલે આપણે મિનિટને શેમાં ફેરવીશું સેકન્ડમાં ફેરવીશું એટલે મિનિટને સેકન્ડમાં ફેરવું હોય તો કેટલા વડે ગુણવું પડે સાહીઠ વડે એટલે ચાર મિનિટને સેકન્ડ સેકન્ડમાં ફેરવો હોય તો સાઈઠ ગુણ્યા ચાર એટલે બસોને ચાલીસ સેકન્ડ હવે આપણે ગુણોત્તર લઈશું પહેલી બીજી સંખ્યાનો અને ત્રીજી ચોથી સંખ્યાનો એમાં પહેલી બીજી સંખ્યાનો ગુણોત્તર લેતી વખતે આપણે શું લખીશું પિસ્તાલીસ ભાગ્યા ત્રણસો અહીંયા ખાસ ભૂલ ના થવી જોઈએ પિસ્તાલીસ ભાગ્યા ત્રણ લખવાના નથી આપણે શું લખીશું પિસ્તાલીસ ભાગ્યા ત્રણસો કારણ કે સેન્ટીમીટરમાં ફેરેલા છે એટલે પિસ્તાલીસ ભાગ્યા ત્રણસો કરીશું એટલે પંદર ગુણ્યા ત્રણ અને નીચે પંદર ગુણ્યા વીસ પંદર પંદર ઉડી જશે ત્રણના છેદમાં વીસ એટલે ત્રણ જેમ વીસ આવશે એ જ રીતે ત્રીજી ચોથી સંખ્યાનું ગુણોત્તર લઈએ ત્રીસ ભાગ્યા બસો ને ચાલીસ એટલે આવશે ત્રીસ ભાગ્યા ત્રીસ ગુણ્યા આઠ ખબર પડી ત્રીસ ત્રીસ ઉડી જશે અહીંયા ગુણાકાર આવડવા ખૂબ જરૂરી છે એટલે શું આવશે જવાબ એક ભાગ્યા આઠ એટલે કે શું આવશે એક જેમ આઠ હવે અહીંયા પહેલી બીજી સંખ્યાનું ગુણોત્તર તો ત્રણ જેમ વીસ અને ત્રીજી ચોથી સંખ્યાનું ગુણોત્તર આવે છે એક જેમ આઠ એટલે અહીં ગુણોત્તર સમાન મળતો નથી એટલે શું શું કહી શકાય આપેલ સંખ્યા પ્રમાણમાં નથી એવું કહી શકાય હવે આવશે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ ગણતરી કરો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે આઠ હેક્ટર જમીનમાંથી ત્રણસો સાહીઠ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે તો પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન કરવા માટે કેટલા હેક્ટર જમીનની જરૂર પડે હવે અહીંયા સીધું ત્રિરાશિનું સૂત્ર મૂકવાનું થાય છે એટલે કે ત્રણસો સાહીઠ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે જરૂર પડતી જમીન બરાબર આઠ હેક્ટર તો પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે જરૂર પડતી જમીન બરાબર કેટલી તો પાંચસો ચાલીસ ગુણાકારમાં આઠ ભાગ્યા ત્રણસો ને સાહીઠ એટલે અઢાર તરી ચોપન ગુણ્યા આઠ અને નીચે અઢાર દુ છત્રીસ એટલે અઢાર અઢાર ઉડી ગયા અને ઉપર થશે ત્રણ ચોક બાર કારણ કે બેના ગુણાકાર એટલે બે ચોક આઠ એટલે ત્રણ ચોક બાર હેક્ટર જવાબ આવશે એટલે પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે બાર હેક્ટર જમીનની જરૂર પડે હવે પ્રશ્ન પાંચનો બીજો ક્વેશ્ચન કે રાજેશ રૂપિયા ચોવીસોમાં છ શર્ટ ખરીદે છે અને રાહુલ સાત શર્ટ રૂપિયા ચોવીસો પચાસમાં ખરીદે છે તમે કહી શકશો કે કોણે શર્ટ સસ્તામાં ખરીદ્યું તો રાજેશે ચૂકવેલ એક શર્ટની કિંમત બરાબર ચોવીસો ભાગ્યા છ એટલે કેટલા આવે છ ચોક ચોવીસ એટલે ચારસો રૂપિયા થશે અને રાહુલે ચૂકવેલ એક શર્ટની કિંમત બરાબર ચોવીસો પચાસ ભાગ્યા કેટલા શર્ટ હતા સાત એટલે આવશે ત્રણસો ને પચાસ રૂપિયા તો આમાં સીધી રીતે આપણે જોઈ શકીએ છીએ કે કોણે શર્ટ સસ્તામાં ખરીદ્યું છે ત્રણસો પચાસવાળા વ્યક્તિએ એટલે કે રાહુલે શર્ટ સસ્તામાં ખરીદ્યું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ નિક્રંચને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ